માલપુરના હેલોદરા ખાતે બે યુવાનોની હત્યા થતા ચકચાર મચી છે। માલપુર તાલુકાના હેલોદર ગામે રહેતા વિક્રમભાઈ અને મનુભાઈ નામના પિતરાઈ ભાઈઓ કોઈને મળવા ગયા હતા, ત્યારે બાદ બંનેના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। ત્યારબાદ વહેલી સવારે ગામની સીમમાંથી બંને પિતરાઈ ભાઈઓનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। માલપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બે આશાસ્પદ પિતરાઈ ભાઈઓની કરપીણ હત્યા થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। પરિસ્થિતિ કાબુ બહાર લાગતા સ્થળ ઉપર હાજર DYSP ભરત બસિયા લોકો પર અકળાયા હતા। સાથે જ ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને સ્થળ ઉપરથી જતા રહેવાનું કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું। માલપુર તાલુકાના હેલોદર ગામની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માલપુર તાલુકાના સંગઠન મંત્રી વિક્રમભાઈ અને મનુભાઈ, જેઓ ગ્રામ સમિતિના ઉપપ્રમુખ છે, તેઓનું કરપીણ હથિયારોથી એમને મારી નાખવામાં આવ્યા છે અને જે પ્રમાણેનો જે હત્યા થઈ છે એ જોતાં ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે કોઈ અદાવતથી કે કોઈ કારણોસર જે સમાજનો સાચો સેવક છે એવા સેવકનું જ્યારે હત્યા થઈ હોય છે, આખા માલપુર તાલુકા અને આખા ગુજરાતમાં ઠાકોર સમાજની અંદર એવું કહી શકાય કે દુઃખની લાગણી પ્રસરી છે। સરકાર અને પોલીસ તંત્ર પાસે એટલી જ આશા રાખીએ છીએ અમે કે આના હત્યારાઓને ત્વરિત પકડી દેવામાં આવે અને આ સહેલાઈથી છટકી ના જાય અને એવી કડક સજા મળવી જોઈએ કે જેના કારણે અને પરિવાર અને સમાજને એક દાખલો બંધ બેસતો મળે કે આ પ્રકારના સમાજ સેવકની હત્યા કરવી એનું પરિણામ શું આવી શકે, એવી આશા રાખીએ છીએ પોલીસ પર। અને આ તપાસ LCB થ્રુ થાય તેવી પોલીસ તંત્રને વિનંતી કરું છું।